के ही मसीह कर थी ए जुना चुपड़ा सूदी ही जलती चारण जोद ही मसीह कर थी ए जुना चुपड़ा सूदी जलती चारण जोद चारण आया से क्या थी तो आप शास्त्र में से गिरीशा पाक हिमालय में थे अपने उविद्रा तो हिमालय तो टोच कहवाए पहाड़ कहवाए आपने आम तो पहाड़ पर धीरे 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 चारणी परंपरा ते झूपड़ा लगी आवी गई नेहड़ा लगी आवी गई एने खबर नहीं कि अमे हिमालय में आया तो एनी छे ने एनी परंपरा जो आ हा हा आ अवस्था नु कारण के ही मसी कर दी ए जुना झूपड़ा सूती जलती चारण जोत पसी ये जोत तो प्रकटे जे मा करियो सु चारण है बदियो धर्म सामे आपली पोते बीजा ना धर्म हामे पोते चारण आयो पोते प्रवेश कर्यो के भाई हूं चारण छु एनो साक्षी छु हूं एनो जामीन छु पजिया धर्म सामे आपली पोते सु करियो एने मानेल रूडा मोत भले अडाणे जीव ने मुको पण होनल नामेन ना चुको मारा गन्ना ने बाधा दी मोडड़ा होनल बीज ने त्यारा गीत लखेलो मैं पसी के कुल ऋषि नी आ कुल ऋषि नी ए करणी ऊपर लगाड़ी सो नहीं डाग कुल ऋषि नी आ चारणी जे परंपरा छे विहोतर नाट उजाळी अने भजा तोई भेळी आवाळी विहोतर એટલે 23 શાખા ચારણો ની છે એમ નરાસાળ અસુરા ચોરાડાસાળ મારુ ચુવાસાળ બાટી અને અડધો પાડો તુંબેલનો અને હોળ હાક ભાણેજની આવી તો હોળ ને હાથ ભેગી કરો એટલે 23 શાખા થાય એ વિહોતર નાયત માથે આ ભગવતીના ખમકારા રહ્યા છે અને વિહોતર નાયત એવી છે એમાં એક એવી શાખ નથી કે જેમાં જોગમાયાનો જન્મી હોય એક એવી શાખ નથી આ કેહરભાઈ તમારા મેહડુમાં દેલા આ બેણમ બેણમ આ હોનભાઈ માં બહુ વાંચતા કેહરમાં આ કોહરભાઈ ને પુસ્તક વાંચે તો વાંચેલે મોહનભાઈ મને એક ની માઈલ પણ આહુડા ની ધાર થાય કે માં હું આ કેહરભાઈ ની વાત વાંચો છું તમે રોવો છો કેમ ત્યારે હોનભાઈ માએ કીધું તું કે મને એ છે ને હું શું કહું લાખા અરે માં મને રોરાવા નથી પુસ્તક નો ઘા કર્યો મારે માં રોરાવા નથી તમને આ જેતભાઈ જેતભાઈ મેડું ને આ બેણભાઈ કેહરિયા છે ને બેણમ વાળા અને સાહેબ ઈ હોનભાઈ માં બોલ્યા હતા કે ઈ જ મારો અહીંયા જન્મ થયો છે સાહેબ એવું બોલ્યા આપણે મઢડાય છે રાણા બાપુ ની હિસાબે હરાકડી આવી આપણે એની વાતો કરી છે તો હોય કદાચ આ તો પરમ શક્તિ છે તો કુળ ઋષિ ની એ કરણી ઉપર લગાડી છો નહીં ડાક તો પણ વેદ રૂચા ને વિહરી દાશો આવે છે ને અવતરણ થાય છે ને આ ખોળિયામાં જો ચાણ તત્વ હટી જાય ને એટલે કાંઈ નથી એમાં જે તત્વ પડ્યું છે ને એ હટી જાય બોલો કેમ આખા બધા હજારો માણસો ઠઠ લાગી ગઈ હતી પણ દુહાનું ચરણ ન મળે કુંભાથળ વાઈ કસી જોગારી જમ દદ એ બે વાર ત્રણ વાર બોલો કુંભાથળ વાઈ કસી જોગારી જમ દદ ત્રીજી વાર બોલો પણ ચરણ તો આઠક વરનું છોકરું બધ્યું ચારણ નું જાણે આહાડી વાદળે કાળે વાદળ કઢ આજે આવે છે ચાણ તત્વ હિલોળા મારી એ જો આમાંથી વયું જાય તો પછી કાંઈ નથી એમ જો આપણે હું નરાશાક નો ચાણ છું મારા કુળુ ઋષિ શિવ છે આ જેતુભાઈ અહીંયા બેઠો એ મિશ્રણ શાક નો ચાણ છે એના કુળુ ઋષિ શબદ ઋષિ છે એમાં બાટી સાહેબ બેઠા છે એના ચંડકોશી છે ધેનુબલ છે અવસુરાના કૃષ્ણના ભાઈ ચોરાડાના કૃષ્ણ છે જેવા કુળ ઋષિઓની નાતો છે બધાયને જો ઈ વિહરાઈ જાય તો પછી કાંઈ છે નહીં ઠેર કુળ લગી ગાળ લાગે પછી વેદ રૂચા ને વિહરી જાય છો અન ભાગ માં પડશે ભાગ ભાગ માં ભાગ પડી જાય પૂરું થાય
बलदाने जीव ने मुको पर होनल ना वैन ना चुको आगे हूँ मारा लगे गीत कीधी तब मैं रजू नहीं करी अगतो एक मैं गीत लखेलू होन भाई मैं शू आप गढ़वी साहब સોનભાઈ માં જે બોલ્યા છે ને સોનભાઈ માં જે બોલ્યા ને સ્વાતિ નક્ષત્ર ના બુંદ પડે ને એમાં મોતી થાય મોટા મોટા મગરમચ્છ હોય એમાં મોતી નો પાકે નાનારીઓ હોનલ એમ કેતા નાનારીઓ અને છાનારીઓ નાનારીઓ અને એમાંથી મોતી પાકે તેનો કરોડો લાખો રૂપિયાની કિંમત હોય એટલે સોનભાઈ માં ના જે વેણ છે ને એ સ્વાતિ નક્ષત્ર ના બુંદ છે એ જી સોનલ મુકે એ બુંદ સ્વાતી નાન જીભ લાતાવો હવરે તમે જીભ લાતાવો પછી એરણ માથે આ ધરતી રૂપી એરણ છે સમય રૂપી ગણના ગાચે પણ ઈશદાજી સાયાજા ઝુલાઈ મોતી તૂટે નહીં પછી એરણ માથે ગણના ઘાવે કટકા નહીં થાય કવ મોતીડા બહુ છે મોગા પણ હોનલે આપ્યા હોગા ખાલી કેટલી યાદરી કે ખાલી તમે સાંભળો એટલું સમય એટલો એટલો દેલો એ જ મોતીડા બહુ છે મોગા હોનલે આપ્યા હોગા પછી એ જ સોનલ ભણે ચારણો ને તમ વેદ ની કરાવા રે તમ વેદ ની કરાવા આવો વેદ નો વેદ નો ભેદ બતાવો હોનભાઈ માં ચારણો ને બોલાવી કે છે શું વેદ શું ભેદ છે કે નીતિ ધર્મ ને એ ત્રાજવે નાખી પઢો ગીતા ના પાઠ જી ભડીએ વાગશે જીણા પછી ઓલી ધવાની તારની વીણા કે રાસ રમતી હતી અમદણી જીભ પર જણર પદ નુપુર ઝણકાર તાતા સતર ને યતર સો મુગ્ધ બંધ હતા તાલ લઈ સંગ માં ગીત ગાતા આજે રંબા આવી છે નર નરા ધીશ જગદીશ રીજા હતા એ અમતણા એ જ ઝરણા સુકાયા ખોળ લે ખેલવા બાળ ને માવડી આજ દર જોડ માં જોગ માયા હવે મુક માં એટલે રાસ રમતી હતી ઈ જ્યારે આવે હોનલ ત્યારે કીર્તિદાન ભાઈ બીજું એક ગીત લખેલું છે એક ઘડી ખાલી લઈને મારી વાણી પૂરી કરું કારણ કે ઓસ્ટો આવે છે વિરસ નો એક માહોલ આવે છે અને સોનભાઈ માને જે ભત્તા ની વિરસ વાળો જોવો જોઈએ સોનભાઈ માની વાણી ક્યાં વિરસ ક્યાં હોય સત્યતા ક્યાં જો 97 સત આ આણુ સત હોનભાઈ માં સત્ય ના કહે છે ત્યારે કે કલમ વીજળીએ કેડા કંડાયાન મેઘલી રાતે માત રે તે તો મેઘલી રાતે માત આખી સમાજ માં કાળી રાત તો હતી પણ હોનભાઈ માએ વીજળી ની કલમ કરી અને લેટો તાયનો કે ચારણો આયા હાલવાનું છે આ કે કલમ વીજળીએ કેડા કંડાયાન મેઘલી રાતે માત રે તે તો મેઘલી રાતે માત પછી તા તો હાક લે તે હોનલ જાય ગઈ ગયા અને આયા હું કે આ લે લે આ શું થયું ઠડક લાગી આ નો કરાય જાગી જાય છે ને આપણે અહીંયા અહીંયા નો ઉભું રેવાય આપણે જાગી છે ને અહીંયા નો ઉભું રેવાય એ હોનલ આપણે ચેતવે છે ગયા નો ઉભો રે તો આ બાજુ રે એ દે હાક લે દે ઇતના થડકા હૈયા ન ઉર માથો યા ઘાત ગટર ભાઈ મોઢા પીડ્યા ને પીડ્યા હોય આપણે અને હવારે ગામના બધાય બે દીકરી આ કોણ અનુભા પીડ્યા અહીંયા ગટર ભાઈ પછી ઉતરી ગયું ઓલું પછી જાગો અરે એટલે બાપા બાપા ઈ હોખમણ થાય ને ઈ ભોઠપ થાય ને પાજે હાક લે દેત ના થડકા હયાન ઉર માથ્યો આઘાત પસ નીંદર થી ફાડ્યો નેડો એને ભાંગ્યો ય જ્ઞાન નો બેડો એ જે હોનલ નો નાદ જા સુણ્યો તા તો ચારણ રૂપી રાફડો ધૂણ્યો રાફડો ધૂણી ગયો હાય 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 આ ન થાય આ ન કરાય કરોડો રૂપિયાનો આવતો હોય કદાચ આમ કોઈ એમ કહેતો લાખ રૂપિયે ચારણ લાંચે નો લલચાય કાક બાપુ કીધું છે
चार ने कोई खरीदी न हगे। आ तो अपने अस्तित्व कीर्तिदान भाई नो मूल्य न हो, पैसा थी मूल्य न हो, आ तो बाप तने माताजी मोकलो से तू प्रसाद बांटवा माटे आयो जो आ प्रसाद छे। कविता चार नी वाणी तो प्रसाद छे અને ઈ પરંપરામાં આવે છે જ્યારે જ્યારે કરવા ઠાણ બાપુનો પરિવાર આયા બેઠો છે મેહડુ મહેશદાન બાપુ મેહડુ અને ભવ્ય પરંપરા 77 પેઢી લગી કવિ મહેશભાઈ એક વાત કહી દઉં આ હોનભાઈ માં સાંભળે છે બીજના અને હિસાબે કે ચારણે જો ખોટી પ્રશસ્તિ કરી હોત ને તો અમારી શારદા અમારાથી મોઢા મરડી ગઈ હોત અમારે સામે માતાજી હાજે ન હોત એક દુહો નવો સર્જન ન થાત પણ નક્કી વાત છે કે આપણે ગુણગાન ગાયા છે સાચા છે કોઈના કદાચ બે દુહા કહી દીધા હોય સાચા છે એનું કારણ કે આપણા આરે 77 પેઢી લગીના કવિના પુરાવા મળે છે આ એનો પુરાવો છે કે આપણી માતે મા રાજી છે શારદા રાજી છે નક્કી વાત છે તો એટલા માટે છેલ્લી વાત કરી કે રગદાસે તારણા નમો માં કૃષ્ણ નીલા શિકોતર યાસુરી સુસી સુશીલા ગરવીલા દીર્ઘા લઘુ વપુ વપુ એટલે શરીર મહેશભાઈ ચારણે જ્યારે માલ આંક્યા પોતાના માલ પેલા તો પશુધન હતા પેલા ક્યાં મિલકત હતી બાપ જમીને હો હવી ગા હોય પણ કઈ થાય નહીં એટલે માલ લઈને વાંઢે નીકળ્યા ચારણ કે હું આ ખડ પાણે બહુ હારા છે ઘોડાવા ઘોડાવા ખડ ઉભા રહે છે કેડા રૂંધાઈ ગયા છે સરોવરો ડોળા ગોકળા પાણીના નાખે છે અને હાલ્યા એટલે ચારણે એમ કહ્યું હવે માને આરે કેમ લેવી અને ધા નાખી એ મા એ ભગવતી એ વિરાટ અને થયું આપની માલ પર માથું વહી ગયું આપના ના વલ જે કેસ હતા એ ફડાકા મારવા મનેના આખો આપ જાળે કાળી વાદળથી ઘેરાઈ ગયો હું ઉભી થઈ અને સૂર્યનો પુંજ દેખાતો તો આમ જોયું તો સારણોની પાઘડી હેઠી પડવા મનેની અને કીધું કે હે માં તું તો બહુ મોટી છો અમારી પાઘડી માથેથી પડી જાય છે નાની થઈ જા ને માં નાની થઈ જા ને હે માં તને હારે લઈ જાવી છે તું નાની થઈ જા સાંભળજો છેલ્લી વાત નાની થઈ જા ને માં તને હાડાડાડાડાડાડાડા હાથ કે હમે ઊભી રહી શ્યાને કો ભેળી થઈ કે હવે કે માં તને મે હલાવી ન હોગી તને પૂજવા વાળા જી અમે માં તો તું હજી નાની નો થા માં અને બી માતાજી સાહેબ પાછા પાંચ ચાર પાંચ વર્ષનું બાળક હોય ને એવી થઈ ગઈ કે હવે કે માં તને હજી કદાચ બાવળી જડ લાગે તડકો લાગે વરસાદની જડી લાગે અમને એમની માં તું હજી નાની નો થા હજી આમ આમ કરતા હતા અને આમ આ બધી ચાળની આવ્યું માં આમ 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 પોતાના ઓઢણાના છેડા લાંબા કર્યા હતા આવી જા માં આવી જા એ આમ આમ લેવા માટે તલસતા હોય તો એની આખો અસ્તિત્વ જાણે આમ ઊભું હોય અને આમ આવી જા માં એ મોગલ એ હોનલ એ આવડ એમ ધા રાખતા હતા અને એમાં સાહેબ માતાજી નું આમ એક ચાળની દીકરી એમ લીધું લાકડા નું ફળું એમાં તું આમાં નો આવી જા તો આવી જા વિરાટ શક્તિ કરોડો સૂર્ય તેને ટલા લેતા હોય બ્રહ્માંડના બ્રહ્માંડ અંદર ટલા લેતા હોય એવી મહા ભાંડોદરી એ હાડ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 ા હાથ કરતી ઉતરી ફળામાં અને ફળો હોંકારા કરવા મંડાણી હવે કે માં હવે તને અમારા હુંડલામાં હુરાવી અને અમે વગડે ડુંગરે નદીએ બધે હારે લઈ ફરીશું બાકી તને હારે લઈ જઈશું માં આ હારે લેવા વાળી માતાજીની પરંપરા આજ પણ બીજા સમાજમાં પૂજાય છે તો સમજવું કે ચારનો નેહડો હશે અને કઈ કોલ દિન ગયા છે કાપડાની ઘોરે દિન ગયા છે આ પરંપરા એને જોડાયેલી જ્ઞાતી છે ત્યારે ઈશ્વરદાસજી કહે છે હું નથી કહેતો રગતા સહેતા રણા નમો માં કૃષ્ણ નીલા શિકોતર યાસુરી સુશીલા ગરવીલા દીર્ઘા લઘુ વપુત્ર દાસ બેહી રૂપ વિરૂપા વકલા સકલા વૃદા ઉપાવણ આપ આપુપા તો કે ગણ પવન હુતાસણ સુપ્રબળ ચામુંડા મંદુ ચરણ કવિ પાર તુજ ઈશ્વર કહે ને કાલિકા જાણે કવણ જે માતાજી